રાજકોટ શહેરના કલાવાડ રોડ પરથી પોલીસ એન્જિનિયરિંગના વિદ્યાર્થીને રૂપિયા પચાસ હજારની જાલી નોટ સાથે ઝડપી લીધા હતા બાદમાં તેને નોટ સપ્લાય કરનાર ઇજનેરીના છાત્રાને વિસાવદરના શખ્સને પણ પોલીસે ઉઠાવી લીધો હતો અને નોટ સાથે ઝડપાયેલા વિદ્યાર્થી અન્ય રૂપિયા પચાસ હજારની નકલી નોટ સુરત રહેતા તેના પિતરાઈને આપી હોય તેને પકડવા પોલીસની એક ટીમ સુરત દોડી ગઈ હતી કલાવાડ રોડ પર પ્રેમ મંદિરની બાજુમાં પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ બી જાડેજા સહિતની ટીમ દોડી ગઈ હતી અને પોલીસે કિશનને સકંજામાં લઈ અને તલાશી લેતા તેના પાસેથી પાંચસોના દર સોનંગ નોટ મળી આવી હતી અને પોલીસે

સર્વેલન્સ ટીમના પીએસઆઈ અને ટીમને એક હકીકત મળી હતી કે કોઈ સ્ટુડન્ટ પાસે અમુક સમયથી અમુક રકમની ચરણી નોટો છે જે ડુપ્લિકેટ હોવાનું એટલે પીએસઆઈ અને એમની ટીમ દ્વારા એફએસએલ અધિકારીને વગેરેની ટીમને સાથે રાખી જે જગ્યા બતાવી હતી એ વ્યક્તિને પૂછપરછ કરી અને એની જોડેથી પચાસ હજાર રૂપિયાની પાંચસો રૂપિયાના દરની ચરણી નોટો મળી આવેલી પ્રાથમિક દૃષ્ટિએ તેણે બી કબૂલ કરેલું અને પછી ચકાસણી કરવામાં આવેલી એ ક્યાંથી લાવ્યો અને કોના દ્વારા લાવ્યો એ માહિતી જાણતા પોતે ગાડી કોલેજમાં આઠમા સેમિસ્ટરમાં ભણતો વિદ્યાર્થી છે કિશન પાચાણી તેણે આવેશ નામના એક બીજા વિદ્યાર્થીની મદદથી વિસાવદર વિસ્તારના જ એક હર્ષ રેણુકા કરીને વિદ્યાર્થી હતો જે હરિવંદના કોલેજમાં ભણતો હતો એની પાસેથી એક વર્ષ પહેલાં આશરે ચાલીસ હજાર રૂપિયા રોકડા આપીને એક લાખ રૂપિયાની આવી ડુપ્લિકેટ નોટો મેળવેલાનું જણાવેલું જે પૈકી હાલમાં પચાસ હજાર કિશન પાચાણી પાસેથી મળી આવ્યા છે અને હાલમાં અત્યારે બે આરોપીને અટક કરવામાં આવ્યા છે તેમનો રોલ ડિસાઇડ કરી રહ્યા છીએ અને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ